મુખ્ય ડેમ દાંતીવાડામાંથી આજે બનાસ નદીમાં પાણી છોડાયું જેનાથી ખેડૂતોને મોટો ફાયદો થશે બનાસ નદીના પટમાં છસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું વરસાદ પહેલા દાંતીવાડા ડેમના મુખ્ય ગેટનું રિપેરિંગ કરવાનું જેથી ડેમનું પાણી કેનાલમાં છોડવામાં આવતું હતું સ્થાનિક ખેડૂતોની માંગ હતી કે દાંતીવાડા અને તેની આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ ઊંડા ગયા હોવાથી નદીના પટના ડેમમાં પાણી છોડવામાં આવે જેંગે વનાસ કાઠાના સાંસદ પરબત પટેલ ડીસા ધારસભ્ય શશિકાંત પંડ્યા અને ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલે સરકારે રજૂઆત કરી આ રજૂઆતને ધ્યાનમાં રાખી સરકારે બનાસ નદીના પટમાં પાણી છોડવાની મંજૂરી આપી આ મંજૂરી મળતા જ આજે ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ ખેડૂત આગેવાન સાથે મળીને બનાસ નદીના પટમાં દાંતીવાડા ડેમનું છસો ક્યુસેક પાણી છોડ્યું પંચાવન વર્ષમાં પ્રથમ વખત આ દાંતીવાડા ડેમનું પાણી જ્યારે દરવાજાનું રિપેરિંગ કામ થતું હોય છે અને ફૂટ જેટલું પાણી છોડવામાં આવતું હોય છે એવો ઇતિહાસમાં પંચાવન વર્ષમાં પ્રથમ વખત બનાવશે કે પાણી છોડવામાં આવ્યું છે અને મિત્રો મહત્વની વાત એ છે અંદાજે પાંચ હજાર લાખ લીટર ઉપરાંતનું પાણી આ ડેમમાંથી છોડવામાં આવશે અને અંદાજે વીસથી થી પચીસ કિલોમીટર ઉપરાંતના ખેડૂતોને આનો લાભ મળશે અને પાણીના તળ ઊંચા આવવાના કારણે ખેડૂતોને ખેતીમાં મદદરૂપ થશે ડીઝાના જે મારા ભાવો ધારાસભ્ય છે સરકારે રજૂઆત કરીને જે પાણી લહેરમાં ખોટું વેળપાતું હતું તને જે પાણીનો આજે સદુપયોગ કરી નદીમાં વહેરાયું છે આજુબાજુના વીસ ગામના તળ ઊંચા આવશે અને ખેડૂતોને ઘણી રાહત થશે આમાં કેટલી ખુશીની વાત છે ખૂબ ખુશીની વાત છે આખો જિલ્લો આજે ખુશ શા નથી બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો

કે તળના પાણી ઘણા ઊંડે જતા રહેશે એટલા માટે આ ખેડૂતભાઈઓને સારોમાં સારો લાભ